નમસ્તે દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વિશે. ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો, પાછલા 5-6 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે કંઈક કંઈક તકલીફો ચાલી રહી છે. કાં તો એવું થઈ રહ્યું છે કે ઇઝરાયલ બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે, અથવા તો એવું થઈ રહ્યું છે કે જે પેલેસ્ટાઈનની અંદર ગાઝા ના ત્યાંથી જે હમાસ કરીને એક સંગઠન છે એ ક્યાંક ગોળીબારી કરી રહ્યું છે, એ ક્યાંક પાણીના માર્ગે ઇઝરાયલની અંદર આવી રહ્યું છે. અને આ કન્ફ્લિક્ટ જે છે, અથવા તો આપણે કહી શકીએ કે આ સંઘર્ષ જે છે એ ચાલી રહ્યો છે. તો આ સંઘર્ષ હકીકતમાં છે કેટલા ટાઈમનો? આજે આપણે એના વિશે ઇતિહાસની વાત કરીશું, આજે એના ઓરિજિનની વાત કરીશું કે કઈ રીતે આ આખે આખો જે મુદ્દો છે એ આગળ આવ્યો છે. રાઈટ, તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ ક્લિયર કરીએ કે અત્યારે ઇઝરાયલે ઇન 75 યર્સ સૌથી પહેલી વાર એમણે ઓફિશિયલી વોર ડિક્લેર કર્યું છે. તો એમના કોન્સ્ટિટ્યુશનનો જે આર્ટિકલ 40 જે છે એ ઇન્વોક કરવામાં આવ્યો છે. કયો આર્ટિકલ? તો અહીંયા આવશે આર્ટિકલ 40, એ ઇન્વોક કરવામાં આવ્યો છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આર્ટિકલ 40 કે આવી કોઈ વસ્તુ ત્યાં ઇન્વોક કરે ને, સો એનો મતલબ એવો થાય કે દે આર વેરી સિરિયસ અબાઉટ એનીથિંગ. સો આ એટલા સિરિયસ છે કે એમણે શું ડિક્લેર કરી દીધું, અહીંયા સ્ટેટ ઓફ વોર ડિક્લેર કરી દીધું. મતલબ કે હવે તો હમાસનો ખતમ કરે જ છૂટકો થશે. સો આ વસ્તુ જે છે ત્યાં આ આખી આખી વસ્તુ શરૂ ક્યાંથી થઈ છે? તો શરૂ ત્યાંથી થઈ છે કે એકવાર જ્યારે હમાસ એક ઓપરેશન લઈને આવે છે જેનું નામ છે ઓપરેશન અલ અક્સા સ્ટોમ. હવે આને અલ અક્સા ફ્લડ પણ કહેવામાં આવે છે. આ જે છે ત્યાં એમણે શું કર્યું કે ત્રણેય બાજુથી, મતલબ કે હવાથી પેરાગ્લાઇડર્સ આવ્યા, અને એની સાથે સાથે જો જોવા જઈએ તો દરિયા માર્ગે પણ તેઓની બોટ્સ જે છે એ બોટ્સ સાથે આવ્યા, અને સાથે રોકેટ અથવા તો આપણે જે મિસાઇલ્સ છે એમણે આશરે મિસાઇલ્સ કેટલી છોડી, 5,000 મિસાઇલ્સનો મારો કરવામાં આવ્યો, અને સાથે ઇઝરાયલના આશરે 100 થી 200 જેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા, અને આશરે 700 લોકોનું કતલ થયું. તો 700+ લોકોનું જે કતલ થયું હોય તો સીધી વસ્તુ છે કે ઇઝરાયલ જે છે એને થોડી તકલીફ થશે. હવે ઇઝરાયલને જ્યારે તકલીફ થઈ ત્યારે ઇઝરાયલે શું કર્યું, સીધે સીધી એણે વોર ડિક્લેર કરી દીધું કે ભાઈ હવે આ વસ્તુ ચાલશે નહીં, અને પેલેસ્ટાઈનની અંદર જે હમાસ કરીને સંગઠન છે એને તો ખતમ કરવામાં જ આવશે. તો ચલો આપણે જોઈએ કે હિસ્ટ્રી શું છે. તો હિસ્ટ્રીની અંદર સૌથી પહેલાં આપણા માટે એક રસપ્રદ વસ્તુ આવે છે જેનું નામ છે ઓલ્ડ ટેસ્ટિમન. ઓલ્ડ ટેસ્ટિમન જે છે એ અબ્રાહમને ભગવાને એવું કીધું હતું આશરે 4,000 વર્ષો પહેલાં. અબ્રાહમને ભગવાને કહ્યું હતું કે તમને આજે જ્યાં ઇઝરાયલ છે એ ઇઝરાયલની આજુબાજુનો કોઈક એરિયા જે છે ત્યાં તમે નેચરલ હોમ, મતલબ કે તમારું પોતાનું એક સ્વાભાવિક ઘર હશે, સ્વાભાવિક જમીન હશે, અને ત્યાં તમારે બધાએ સેટલ થવું પડે. તો 4,000 વર્ષો આજથી 4,000 વર્ષો પહેલાંની આજે આ વાત છે. તો તે એ જે પ્રદેશ જે છે ને, પ્રદેશનું નામ હતું કનાન. કનાન કરીને પ્રદેશનું નામ જે છે ત્યાં તમારે સેટલ થવાનું છે. હવે આ જે છે એ 4,000 વર્ષોથી આગળ થતું ગયું. ત્યાં કિંગ સોલ આવ્યા. હવે કિંગ સોલે 1,000 વર્ષો પહેલાં ત્યાં શું કર્યું, ઇઝરાયલ જેવું એક સ્ટેટ બનાવ્યું, અને એમના છોકરાના છોકરા, મતલબ કે એમના પૌત્ર જે કિંગ સોલોમન હતા, એમણે સૌથી પહેલું જુઈશ ટેમ્પલ ત્યાં બનાવ્યું જેરુસલેમની અંદર. મતલબ કે સૌથી પહેલું યહૂદી ટેમ્પલ ત્યાં બને છે જેરુસલેમની અંદર. હવે આ જે પ્રોસેસ અહીંયાથી ચાલે છે તો ત્યાંથી ધીરે ધીરે શું થાય છે કે ઘણા બધા ત્યાં એટેક થયા છે, ઘણા બધા પ્રકારના ત્યાં આક્રમણો થયા, ઘણા બધા ત્યાં રાજા રજવાડો આવ્યા, અને છેલ્લે 15મી-16મી સદીમાં આવ્યું ઓટોમન એમ્પાયર. હવે ઓટોમન જે હતા ને એ તુર્ક હતા, અને એ રિલિજિયન કયો પાડતા હતા, તો એ મુસ્લિમ ધર્મ પાડતા હતા. તો હવે મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને એની સાથે સાથે આ જુઈશ ધર્મ, એ ત્રણેય ધર્મોને આપણે જે કહીએ છીએ ને એને કહેવાય એબ્રાહિમિક રિલિજિયન. કયા કહેવાય? એબ્રાહિમિક રિલિજિયન. મતલબ કે આ જે ત્રણેય જે ધર્મો જે છે એ ત્રણેય 3 અબ્રાહમથી જ ક્યાંકથી ઓરિજિનેટ થયા હશે એવું આપણે માની શકાય. હવે આ એબ્રાહિમિક રિલિજિયન જે છે એ અંદર અંદર એમનો વર્ષો સુધી ઝઘડો ચાલતો જ રહેતો હોય છે. હવે આજે જ્યારે આ 15મી-16મી સદીમાં ઓટોમન એમ્પાયરે અથવા તો ઓટોમન રાજાઓએ આ જે કનાન નામનો પ્રદેશ જે છે એ પોતાના હસ્તે કર્યો, ત્યારે આનું નામ એ વખતે પડે છે પેલેસ્ટાઈન. હવે એ જ્યારે પેલેસ્ટાઈન કરીને જે જગ્યા પડે છે એ ધીરે 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 ત્યાં છે ને અરબ લોકો આવતા જાય છે, અને અહીંયા ઓટોમન લોકોના લીધે થઈ અને અરબ જે આપણા જે યહૂદીઓ છે એ યહૂદીઓ લોકો ક્યાં જવાના ચાલુ થઈ જાય છે, બહાર જવાના ચાલુ થઈ જાય છે. મતલબ કોઈક યુરોપમાં આવીને રોકાયા, કોઈ આફ્રિકામાં ગયા, કોઈ અમેરિકન કોન્ટિનેન્ટમાં ગયા, કોઈ ભારતમાં પણ આવ્યા,
તો એવી રીતે દરેક લોકો ત્યાં ધીમે 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 ગોઠવાવાના ચાલુ થઈ જાય છે. હવે આ જ્યારે પ્રોસેસ ચાલે છે ત્યારે આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ કે ઓટોમન અમ્પાયર જે છે એની ઉપર 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પતવા સાથે, કયું, 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પતવા સાથે બ્રિટિશ જે છે એ ઓટોમન અમ્પાયર પાસેથી પેલેસ્ટાઇન લઈ લે છે. બ્રિટન જે છે એ ઓટોમન અમ્પાયર પાસેથી પેલેસ્ટાઇન પોતાના હસ્તે કરી લે છે. હવે પેલેસ્ટાઇન પોતાના હસ્તે કરી લે છે તો એ વખતે ધીમે ધીમે જે છે ને એ જુઈશ ને એવું ડિમાન્ડ થાય છે કે ભાઈ અમારે આ જમીન અમારી પાસે હોવી જોઈએ, કારણ કે ઇતિહાસથી આ લેન્ડ અમારી પાસે હતી, આ લેન્ડ અરેબિયન લોકો પાસે નથી, તુર્ક લોકો પાસે નથી. એટલે એક એથનો નેશનલિસ્ટિક મૂવમેન્ટ સ્ટાર્ટ થાય છે જેનું નામ છે ઝાયોનિઝમ. શું નામ છે એનું? ઝાયોનિઝમ. તો ઝાયોનિઝમ કોની સાથે એસોસિએટેડ છે? તો ઝાયોનિઝમ વર્ડ જે છે એ જુઈશ પીપલ સાથે એસોસિએટેડ છે, મતલબ કે યહૂદી લોકો સાથે આ જોડાયેલો છે. તો એમણે એક યહૂદી લેન્ડની માંગ કરી, યહૂદી ઘરની માંગ કરી. હવે ત્યાંથી શું થાય છે કે 1918માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પતી જાય છે, પ્રથમ વિશ્વયુદ્ધ પત્યા બાદ ધીરે 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 ત્યાં જુઈશ લોકો જે છે એ હવે એમની ડિમાન્ડ વધતી જાય છે. પણ એમાં પછી આવે છે 1940s. તો 1940માં થયું દ્વિતીય વિશ્વયુદ્ધ. એન્ડ એવરીબડી નોઝ દેટ કે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જ્યારે જર્મનીની અંદર હવે થાય છે હોલોકોસ્ટ. તો હોલોકોસ્ટની અંદર ત્યારે જર્મનની અંદર જે એડોલ્ફ હિટલર હોય છે એ એડોલ્ફ હિટલર આશરે 6 લાખ જુઈશ લોકોને મારી નાખે છે. તો આ બધા જુઈશ લોકો પોતાને અંદર મારી નાખે છે તો જ્યુઈશ લોકો શું થાય છે? પછી જ્યુઈશ લોકોને પણ શું હોય કે ભાઈ પોતાની જાતને બચાવવા માટે શું જોઈએ? તો એમને હવે જોઈશે એક લેન્ડ. તો એ લોકો એ લેન્ડની ડિમાન્ડ કરવાની ચાલુ કરે છે અને પછી વર્લ્ડ વોર 2 પતે છે. વર્લ્ડ વોર 2 પત્યા બાદ બ્રિટનને એવું થાય છે કે હવે આપણે જે જુઈશ લોકો જે છે એમને પોતાનું ઘર પાછું આપવું જોઈએ. તો ઓટોમનનું જે પેલેસ્ટાઇન હતું ત્યાં પાછું જુઈશ લોકોને ઘર આપવાની વાત ચાલે છે. અને 1947માં યુનાઇટેડ નેશન્સની અંદર આજે પર્ટિક્યુલર આજે જે પેલેસ્ટાઇન છે એના 2 ભાગ કરવાનું નક્કી થાય છે. પેલેસ્ટાઇનના કેટલા? 2 ભાગ કરવાનું નક્કી થાય છે કે એક પેલેસ્ટાઇનની અંદર હશે જુઈશ લોકો અને બીજા પેલેસ્ટાઇનની અંદર હશે અરબ લોકો. તો આવા 2 પ્રકારના ભાગ પડવાના ચાલુ થશે. અને પછી જે જુઈશ સ્ટેટ છે એમને ઇઝરાયલ નામ આપવામાં આવ્યું. તો ઇઝરાયલનો જે જન્મ છે એ આપણને 1948માં વર્લ્ડ વોર પતવા પછી 1948માં ઇઝરાયલનો બોર્ન થતો જોવા મળે છે. હવે જ્યારે ઇઝરાયલનો બોર્ન થાય છે ત્યારે ઇઝરાયલના બોર્ન સાથે ત્યાં રહેલા જેટલા પણ પેલેસ્ટિનિયન લોકો હતા એ બધાને શું કરવું પડ્યું? ત્યાંથી બધાનું સ્થળાંતર થાય છે. તો આ સ્થળાંતરમાં એક આંકડો એવું કહે છે કે 7,50,000 જેટલા પેલેસ્ટિનિયન લોકોએ ત્યાંથી જતા રહેવું પડ્યું. અને એ જ્યારે જતા રહે છે ત્યારે એમની અંદર થોડું ઘણો એવો ગુસ્સો આવે છે કે ભાઈ જ્યારે અહીંયા કોઈ હતું નહીં, અમારું જ ઘર હતું, તો કોઈ આવીને અમારા ઘરમાં રહે છે, તો પછી અમારે એના માટે ફાઇટ કરવી પડશે. તો ફાઇટ કરવા માટે ત્યાં થોડું રિઝન્ટમેન્ટ ચાલુ થાય છે. આજુબાજુના લોકો જે છે, આજુબાજુના જે દેશ છે જેમ કે જોર્ડન હોય, ઇજિપ્ત હોય, સીરિયા હોય, એ બધા આ જે પેલેસ્ટિનિયન છે એમને સમર્થન આપતા હોય છે એટલે એમની હેલ્પ કરવાની ચાલુ કરી. પણ ત્યારે જે વોર થાય છે એ વોરની અંદર ઇઝરાયલ જીતી જાય છે. તો ઇઝરાયલ જ્યારે જીતી જાય છે ત્યારે ઇઝરાયલ જે છે ને ઘણી બધી જગ્યાઓને પોતાના હસ્તગત કરી દે છે. તો હવે આ જે 2 ભાગ પાડવામાં આવ્યા હતા ને, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, એની અંદર ઇઝરાયલ જે છે એ મોટા મોટા ભાગને કબજે કરી લે છે અને 2 જગ્યા અલગ થઈ જાય છે. હવે એની અંદર એક તો ઇઝરાયલ સ્ટેટ અને બીજું આવે છે ઇજિપ્ત પાસે ગાઝા પટ્ટી, અને નોર્થમાં આવે છે ડેડ સીનો પશ્ચિમ કાંઠો જેને આપણે કહીએ છીએ વેસ્ટ બેંક. શું કહીએ છીએ આપણે? વેસ્ટ બેંક. અને સાઉથમાં જે છે એને કહીએ છીએ આપણે ગાઝા પટ્ટી. તો ગાઝા પટ્ટી અથવા તો ગાઝા સ્ટ્રીપ એ તમને ધ્યાનમાં હોવું જોઈએ કે ગાઝા પટ્ટી અથવા તો ગાઝા સ્ટ્રીપ શું છે, રાઈટ? તો આ રીતે ગાઝા પટ્ટી અથવા તો ગાઝા સ્ટ્રીપનું નિર્માણ થાય છે. હવે જ્યારે આ પ્રોબ્લેમ ચાલતી રહેતી હોય છે ત્યારે અહીંયા એક ઓર્ગેનાઇઝેશન બહાર આવે છે જેનું નામ છે પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ PLO. હવે આ PLO જે છે એને શરૂઆત કરે છે 1964થી કે ભાઈ આપણે પેલેસ્ટાઇનને લિબરેટ કરશું, મતલબ કે જેટલી જેટલી જગ્યા આ જુઈશ સ્ટેટે લીધેલી છે એ બધે બધી આપણે પાછી કબજે કરવી પડશે, અથવા તો ઓલ ટુગેધર આ જ્યુ જે સ્ટેટ બન્યું છે, જે યહૂદી સ્ટેટ બન્યું છે, એનો આપણે ખતમ કરી દેવું છે. તો આ વસ્તુ એજન્ડા સાથે PLO કામ કરવાનું ચાલુ કરે છે. અને શરૂઆતમાં જે PLO કામ કરે છે ને
એની અંદર શું હોય છે, આર્મ જે સ્ટ્રગલ હોય છે, મતલબ કે એ લોકો સશસ્ત્ર બળવો કરે છે. શું કરે છે? સશસ્ત્ર બળવો કરે છે. હવે સશસ્ત્ર બળવો આ એમનો ચાલતો રહે છે, ચાલતો રહે છે. અને મીન વાઇલ આને પીએલઓને સપોર્ટ કરવા માટે આજુબાજુના કન્ટ્રી જેમ કે ઇજિપ્ત, જોર્ડન અને સીરિયા, એ બધા જ આ પીએલઓને મદદ કરે છે. હવે જ્યારે પીએલઓને મદદ કરે છે ને, ત્યારે શું થાય છે, 6 દિવસનું વોર થાય છે. જ્યારે આ 6 દિવસનું વોર થાય છે ને, તો એમાં પણ ઇઝરાયલની જીત થાય છે. તો જો ઇઝરાયલની આવી રીતે જીત થતી જ જતી હોય છે, મતલબ કે ઇઝરાયલ એ વખતે શું કર્યું કે પોતાની જેટલી પણ આર્મી છે, પોતાની નેવી છે, એરફોર્સ છે, એ બધામાં બહુ વધારે પડતું કામ કર્યું. એટલે અગેઇન શું થાય છે કે ઘણી બધી ટેરિટરી જે છે ને, એ ઇઝરાયલ પોતે કબજો કરી લે છે. સો આમની બધા વચ્ચે કોઈ પણ પ્રકારની પીસ થતી નથી. આ બધા વચ્ચે શું થાય છે, ક્યાંક ને ક્યાંક ફાઇટિંગ ચાલતું રહેતું હોય છે. હવે આ જ્યારે કન્ફ્લિક્ટ આટલું બધું ચાલતું રહેતું હોય છે, તો એ વખતે શું કે પેલેસ્ટાઇન જે છે, એ બધી ટેરિટરીને એ પોતે પોતાના કબજે કરી લેતું હોય છે. હવે 1967 આ જ્યારે ઇઝરાયલ અરબ વોર જે 6 દિવસની અંદર જ પતી ગયું હતું, તો એ વખતે હવે આજે આ પીએલઓ જે છે ને, એને એવું મગજમાં આવ્યું કે યાર આવી રીતે આપણે ક્યાં સુધી છેક સુધી લડતા રહેશું. આની અંદર તો શું વસ્તુ થાય છે કે ઇઝરાયલના લોકો ઓછા મરે છે, પણ આપણા લોકો બહુ જ વધારે પડતા મરે છે. સો જો કોઈ પણ લાઈફ લોસ થતી હોય, તો આ ઓર્ગેનાઇઝેશનને ભાન પડ્યું કે આપણે આવી રીતે ક્યારેય પણ વિદ્રોહ કરવો હોય તો વિદ્રોહ સશસ્ત્ર કરી શકશું નહીં. કારણ કે આજુબાજુના કન્ટ્રીવાળા તો શું કરે છે, તમને સીધે સીધા આર્મ્સ આપી દે છે. પણ આર્મ્સ આપવામાં લડવા કોને જવું પડે છે? તો લડવા જવું પડે છે પેલેસ્ટિનિયન લોકોને. અને લાઈફ કોની જાય છે? પેલેસ્ટિનિયન લોકોની જાય છે. શું આની અંદર ટર્કીશ લોકોની લાઈફ જાય છે? ના. શું આની અંદર સિરિયા લોકોની લાઈફ જાય છે? ના. એ કોની લાઈફ જાય છે? તો પેલેસ્ટિનિયનની લાઈફ જાય છે. એટલે પીએલઓ જે છે, પીએલઓને થયું કે હવે મારે શાંતિ રાખવી પડશે અહીંયા. મતલબ કે શાંત કંઈક પીસ ટોક્સ મારે કરવી પડશે. હવે આ પીસ ટોક્સ ચાલુ થતાં થતાં શું થાય છે કે આ પીએલઓ 2 પ્રકારની સંધિ કરે છે. એક સંધિની અંદર એમણે એવું માને છે કે જેટલા પણ સશસ્ત્ર બળવો જે છે, એ શસ્ત્ર અમે અહીંયા મૂકી દેશું અને વી વિલ ટોક અબાઉટ ધ પીસ. મતલબ કે હવે અમે શાંતિ માટે કામ કરશું અને લેજિટિમેટ પેલેસ્ટિનિયન લોકોના હક વિશે વાત કરીશું. અને બીજું વસ્તુ એ છે કે એ ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકારે છે. શું કરે છે? ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકારે છે. એટલે ઘણા બધા આ વસ્તુ એક્સ્ટ્રીમિસ્ટ જે લોકો હતા ને, જે બહુ જ રૂઢિચુસ્ત લોકો હતા, એ લોકોને બધાને એવું થયું કે પીએલઓ જે છે એ હકીકતમાં એણે જે કામ કરવું જોઈએ એની વિરુદ્ધ જઈ રહ્યું છે. પીએલઓને જેના માટે આપણે સપોર્ટ કરતા હતા, એ હવે પીએલઓ એ વસ્તુને જ બહાર કાઢી મૂકે છે. મતલબ કે હવે આપણે પીએલઓનો સપોર્ટ કરી શકશું નહીં. તો અહીંથી જન્મ થાય છે હમાસનો. અહીંથી કોનો જન્મ થાય છે? હમાસનો. હમાસ એવું કહે છે કે હવે અમે પીએલઓએ જે સશસ્ત્ર બળવો મૂકી દીધો છે, પીએલઓએ જે ઇઝરાયલને અસ્તિત્વ સ્વીકાર કર્યું છે, તો અમે એનો નકાર કરીએ છીએ અને હવે અમે સશસ્ત્ર બળવો ચાલુ કરશું અને ઇઝરાયલી લોકો, ઇઝરાયલ સ્ટેટને નાબૂદ કરવા માટે અમે કામ કરીશું. તો એ વખતે 1987 સૌથી પહેલું બહુ જ મોટી જાનમાલની હાનિ થાય છે, એને આ લોકોએ નામ આપ્યું ઇન્ટેફાડા. શું નામ આપ્યું? ઇન્ટેફાડા. ઇન્ટેફાડા મતલબ શું કે એ એક પ્રકારનો ત્યાંનો રિવોલ્ટનો માટેનો નામ છે ઇન્ટેફાડા. મતલબ કે હવે એ બહુ જ મોટો સંઘર્ષ થશે ઇન્ટેફાડામાં. જ્યારે થયું તો ઇન્ટેફાડા થવાના લીધે પણ શું થયું કે અગેઇન પેલેસ્ટિનિયન લોકો જે હતા એમની જાન બહુ વધારે ગઈ, ઇઝરાયલી એટલી બધી જાન ગઈ નહીં. એટલે પછી અહીંયા થયું ઓસ્લો અકોર્ડ. શું થયા છે અહીંયા? ઓસ્લો અકોર્ડ. ઓસ્લો અકોર્ડમાં પણ શું આવે કે પીસની વાત થાય છે. પીસની વાત થાય છે, પણ એમાં તકલીફ ક્યાં પડે છે કે ભાઈ જેરુસલેમ પર કોણ કેવી રીતે સત્તા ચલાવશે એના ઉપર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો નથી. જ્યારે એ નિર્ણય નથી લેવામાં આવતો, એટલે ક્યારેક ઇઝરાયલ આની ઉપર થોડું વધારે ભાર મૂકે, ક્યારેક પેલેસ્ટાઇન આની ઉપર વધારે ભાર મૂકે, તો એવી રીતે જેરુસલેમ છે ને એ કેવું થઈ જાય છે? બોન ઓફ કન્ટેન્શન થઈ જાય છે. દરેક જણા માટે લડવા માટેની એક વસ્તુ જેરુસલેમ બને છે. અને જેરુસલેમ જે છે એ જ્યુઈશ માટે પણ પવિત્ર છે. અલ અક્સા મોસ્ક ત્યાં આવી છે, તો ઇસ્લામ માટે પણ એટલું ને એટલું પવિત્ર છે. અને આ ઇઝરાયલ મતલબ કે આ એબ્રાહિમિક હોવાના લીધે એક ક્રિશ્ચિયન ધર્મ માટે પણ એટલું ને એટલું પવિત્ર થઈ જાય છે. ત્રણે માટે જેરુસલેમ જે છે એ ખૂબ પવિત્ર થાય છે. હવે આ જ પ્રોસેસની સાથે સાથે શું થાય છે કે 5 વર્ષ સુધી સેકન્ડ ઇન્ટિફાડા ચાલે છે. મતલબ 5 વર્ષ સુધી એ બીજો કોઈ એક મોટો રિવોલ્ટ ચાલે છે. તો આ જ્યારે રિવોલ્ટ ચાલે છે ને 5 વર્ષ સુધી, તો એ વખતે ઇઝરાયલ એવું માને છે કે ભાઈ કોઈ વાંધો નહીં, જો પીસ થતી હોય ને તો ગાઝાને આપણે છોડી દઈએ. કારણ કે ગાઝામાં એમણે ઘણી બધી નુકસાન સહન કરવું પડ્યું હતું, ઘણા બધા લોકો એમને ગાઝામાં મરી. તો એ વખતે ઇઝરાયલ ગાઝાને છોડી દે છે. તો જ્યારે ગાઝાને છોડી દે છે ને, તો એ વખતે 2005 પછી ગાઝાના લેજિટિમેટ સક્સેસર કોણ બને છે?
તો ત્યાં આવે છે હમાસ. કોણ બનશે હવે? તો 2006માં હમાસનું એમર્જન્સ થાય છે એઝ અ લેજિટિમેટ પાર્ટી. તો પીએલઓ જે છે એ ક્યાં રહી જાય છે? વેસ્ટ બેંકમાં રહી જાય છે. ક્યાં રહે છે? એ વેસ્ટ બેંકમાં રહે છે. અને જે હમાસ જે છે એ ક્યાં આવે છે? ગાઝાની અંદર આવે છે. હમાસ ગાઝાની અંદર 2006ના ઇલેક્શન જીતી જાય છે અને એના પછી ક્યારે પણ આજ દિન સુધી ઇલેક્શન થયા નથી. સો શરૂઆત થાય છે ડેમોક્રેટિક રીતે, પણ પછી ક્યારેય ઇલેક્શન થયા નથી. સો આ હમાસ જે છે એ ઓસ્લો અકોર્ડ જ્યારે સાઇન થયા, તો ઓસ્લો અકોર્ડ અને આ પીસ બધી સાઇન થઈ, તો એના વિરુદ્ધમાં, મતલબ કે પીએલઓના વિરોધમાં, ઇઝરાયલના વિરોધમાં એ સશસ્ત્ર બળો કરવાનું ચાલુ કરે છે. સો દે આર રાઇટ નાઉ મિલિટન્ટ ઇસ્લામિસ્ટ ગ્રુપ, કે જે લોકો શરિયા અથવા તો કેલિફેટને એસ્ટાબ્લિશ કરવા માગે છે. હવે 1980માં એમનું ફાઉન્ડિંગ થયું, અને 1980માં જ્યારે ફાઉન્ડિંગ થયું ત્યારે શું વસ્તુ થાય છે કે ભાઈ પીએલઓ જે છે એ ધીમે ધીમે શાંતિ તરફ જઈ રહ્યું છે અને પીએલઓ પોતાના મકસદથી દૂર જઈ રહ્યું છે અને હવે એ રાજકારણ કરી રહ્યું છે, એવું આમનું કહેવું હતું કે હવે પીએલઓ જે છે એ પોતાના લડાઈમાંથી છૂટી અને હવે રાજકારણમાં જઈ રહ્યું છે, એટલે એનો વિરોધ કરવાનો ચાલુ કરે છે. એટલે જે હમાસ જે છે એ બે પાર્ટીમાંથી મેજર એક પાર્ટી બને છે, કે એક હમાસ અને બીજી પાર્ટી કઈ આવે છે? પીએલઓ, જેની પાસે પેલેસ્ટાઈનનું કંઈક લેજિટિમસી છે. અને આ જે છે એ ગાઝા સ્ટ્રીપને ગવર્ન કરવાનું ચાલુ કરે છે. પણ એક વસ્તુ એ છે કે હમાસ જે છે એને યુરોપિયન યુનિયન, ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને ઘણી બધી એવી કન્ટ્રીઝ જે છે એ આને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કહે છે. શું કહે છે? ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કહે છે અને આને લેજિટિમેસી આપી નથી. જેમ કે ભારતે છે, પણ ભારતમાં પણ તમે જોશો તો આપણે પીએલઓ સાથે સંબંધ બાંધ્યા છે. ભારતના પ્રેસિડેન્ટની વિઝિટ થાય છે પેલેસ્ટાઈનની અંદર, તો આપણે પીએલઓના જે અધિકારીઓ છે, પીએલઓના જે પ્રતિનિધિઓ છે, એમની સાથે આપણે વાતો કરીએ છીએ. તો 2017માં મોદીજી જાય છે ઇઝરાયલમાં, પણ એની સામે આપણા પ્રેસિડેન્ટ જાય છે પીએલઓ, મતલબ કે વેસ્ટ બેંક જાય છે. સો આવી રીતે આપણે હંમેશા ઇઝરાયલ અને પેલેસ્ટાઈન બંનેને આપણે સપોર્ટ કરતા આવ્યા રહી છે, પણ ક્યારે પણ આપણે વાયલન્સને સપોર્ટ કર્યો નથી. સો જ્યારે જ્યારે વાયલન્સ થાય ત્યારે ભારત એ વાયલન્સથી દૂર રહેશે અને વાયલન્સને વખોડી કાઢશે, રાઈટ? સો આવી રીતે પ્રોગ્રામ ચાલે છે. સો અહીંયા તમે જોશો કે મેઇન રીઝન શું હતું હમાસનું, કે હમાસને એવું થયું કે પીએલઓ જે છે ને એ એક પ્રકારનો ફેલિયર છે અને નેશનલ મૂવમેન્ટ હવે અમારે આગળ વધારવી પડશે. અને પીએલઓએ જે આ બે વસ્તુ કરી છે એનો તો અમે સખત વિરોધ કરીએ છીએ. એક તો ઇઝરાયલનું અસ્તિત્વનો સ્વીકાર કરવો અને આર્મ સ્ટ્રગલ જે એણે મૂકી દીધી, મતલબ સશસ્ત્ર વડવો મૂકી દીધો, એ તો હવે ચાલશે નહીં. તો એના વિરુદ્ધમાં હવે હમાસ જે છે એ બધે બધા કાર્ય કરવાના ચાલુ કરશે. તો આજે તમે જે જોઈ રહ્યા છો એની અંદર તમને ગાઝા સ્ટ્રીપ ક્યાં દેખાય, તો ગાઝા સ્ટ્રીપ ક્યાં દેખાશે આપણને? અહીંયા ગાઝા સ્ટ્રીપ દેખાય અને અહીંયા તમને શું દેખાશે? વેસ્ટ બેંક. પણ આ 1947નો યુએનનો મેપ છે, એમાં તમે જોઈ શકો છો કે આ જે આખે આખો પટ્ટો જે છે એ કેવું સ્ટેટ આવે છે, તો આરબ સ્ટેટ આવે છે. આ પટ્ટો કયો આવે છે? તો એ આવી જાય છે જુઈશ સ્ટેટ, સોરી, જે તમને બ્લુ દેખાય છે એ છે જુઈશ સ્ટેટ, અને જે તમને ઓરેન્જ દેખાય છે એ કયું સ્ટેટ આવે છે? આરબ સ્ટેટ છે. પણ આજે તમે જોશો ને તો આ બધે બધું જ્યુઈશ થઈ ગયું છે. તો આરબ સ્ટેટ માત્ર ને માત્ર કયું રહી ગયું છે? જો આપણે કલર ચેન્જ કરી અને હું તમને બતાવું કે અત્યારે આરબ સ્ટેટ કયું રહી ગયું છે, તો અહીંયા ઉપર આવશે વેસ્ટ બેંક. સેકન્ડ, તો અહીંયા ઉપર આવશે વેસ્ટ બેંક અને અહીંયા આવશે ગાઝા પટ્ટી. આ છે અહીંયા ઇજિપ્ત અને અહીંયા તમને જોવા મળશે જોર્ડન અને ઉપર જોવા મળશે સીરિયા અને લેબેનન. તો આ જે અહીંયા છે અહીંયા પીએલઓ રાજ કરી રહ્યું છે અને આ જગ્યાએથી કોણ રાજ કરે છે? તો હમાસ રાજ કરે છે. તો અહીંયાથી દરેકે, અને આ જે છે એ ભૂમધ્ય સાગર છે. આ શું છે? ભૂમધ્ય સાગર છે. તો અહીંયાથી પણ અટેક થાય છે, હવાથી પણ અટેક થાય છે અને લેન્ડથી પણ અટેક થાય છે. તો આ રીતે 1947નો જે પાર્ટીશન મેપ છે એ આજે કંઈક ચેન્જ થઈ અને કેવો બની ગયો છે મેપ? તો આખી આખી જગ્યાએ તમને મેજોરિટી ભાગમાં તમને જોવા મળશે માત્ર ને માત્ર જુઈ સ્ટેટ, પણ સિવાય વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપ. તો આ જે છે એ ગાઝા સ્ટ્રીપ છે, જે કોણ એડમિનિસ્ટર કરે છે? હમાસ. અને આ જે છે વેસ્ટ બેંક, કારણ કે અહીંયા આવ્યો ડેડ સી, જે આ તમને દેખાય છે ને, આ આ જે જગ્યા છે ને એ ડેડ સી છે. તો ડેડ સીનો આ કયો કાંઠો થઈ જાય? પશ્ચિમ કાંઠો.
તો ડેડ સી નો પશ્ચિમ કાંઠો છે એટલે જ એને નામ આપ્યું આપણે વેસ્ટ બેંક. તો આઈ હોપ આ જે પ્રોબ્લેમ જે છે એના તમને શરૂઆતથી લઈ અને અંત સુધી અને અત્યારની કરંટ કન્ડિશન છે ત્યાં સુધીનો ઇતિહાસ તમને ખબર પડી હશે. હવે આપણે આગળના વિડીયોઝમાં જોઈશું કે હવે કેવી રીતે આખે આખું અનફોલ્ડ થાય છે, ભારતનો શું સ્ટેન્ડ છે. ઓબ્વિયસ વસ્તુ છે, ભારત કોને સપોર્ટ કરશે? ભારત ઇઝરાયલ એઝ અ સ્ટેટ ઇઝરાયલને સપોર્ટ કરે છે અને વાયલન્સને સપોર્ટ કરતું નથી. હવે ટેરરિસ્ટ અટેક થતા હોય એને ભારત સપોર્ટ કરી શકે નહીં. અને એમાં પણ યુએઈ સૌથી પહેલું મુસ્લિમ રાષ્ટ્ર જે છે એ એમણે ઇઝરાયલને સપોર્ટ કર્યો છે. એમણે હમાસને કીધું છે કે તમે ભાઈ ટેરરિસ્ટ છો અને અમે તમને સપોર્ટ કરી શકશું નહીં. ઠીક છે, આઈ હોપ તમને આ વિડીયોમાંથી ઘણી બધી વસ્તુઓ ખ્યાલ પડી હશે. આવનારી તમારી દરેક એક્ઝામની અંદર આ વિડીયો તમને હેલ્પફુલ બની રહેશે. અને જે પણ તમારા સજેશન હોય કીપ સેન્ડિંગ અસ, અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું અને તમારા માટે સારામાં સારું ઉચ્ચતમ કોન્ટેન્ટ લાવતા રહીશું. ધન્યવાદ.